ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યમાં કોરોના વેક્સિનેશનની સ્થિતિ અંગે માહિતી આપી હતી. અત્યાર સુધીમાં રાજ્યમાં 95 લાખથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે, તેમજ 21 લાખથી વધુ લોકોને બંને ડોઝ અપાઈ ગયા છે. હાલ રાજ્યમાં વેક્સિનના કુલ 7 લાખ ડોઝ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ 45 વર્ષથી વધુ વયના લોકોના વેક્સિનેશન માટે કરવામાં આવશે. 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિન આપવાનો ગુજરાત સહિત દેશભરમાં આરંભ થવાનો છે. એ માટે ગુજરાત સરકારે વેક્સિનના કુલ 2.5 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જામનગરમાં કોરોનાના સંક્રમણમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે જામનગર શહેરમાં કોરોનાના 407 કેસ નોંધાયા હતા, જ્યારે આજે કોરોનાના 386 કેસ નોંધાયા છે. જામનગર શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગઈકાલે 314 કેસ સામે આવ્યા હતા, જેની સામે આજે 315 કેસ નોંધાયા છે. આજે જિલ્લામાં કુલ 701 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 117 દર્દીના મૃત્યુ થતાં હાહાકાર થયો છે. જોકે સરકારી ચોપડે તો શહેરમાં 8 દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 15 દર્દીના મૃત્યુ દર્શાવાયા છે. તંત્ર મૃત્યુના આંકડા સતત છુપાવી રહ્યું છે, જેને પગલે કોરોનાને કારણે કેટલા દર્દીના મૃત્યુ થયા તે હકીકત અધિકૃત રીતે બહાર આવી રહી નથી. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં આવેલ કેન્ટીનના મુદ્દે કેન્ટીન સંચાલક અને તંત્ર વચ્ચે કાયદાકીય લડાઈ ચાલતી હતી. આ લડાઈમાં કેન્ટીન સંચાલકનો પરાજય થતાં તંત્ર દ્વારા તાત્કાલિક કેન્ટીન ખાલી કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ મેડિકલ કોલેજ કેમ્પસ નજીક સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે, તેમજ હોસ્પિટલ સામે આવેલી તમામ હોટેલો દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં કોવિડ દર્દીઓના સ્વજનો તેમજ હોસ્પિટલના સ્ટાફ માટે ચા પાણી નાસ્તા માટે કેન્ટીન એકમાત્ર વિકલ્પ હતી. આવા સમયે તંત્રએ તાત્કાલિક કેન્ટીન ખાલી કરાવતા કોરોનાના દર્દીઓના સ્વજનો માટે અગવડતા ઊભી થઈ ગઈ છે.